નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ સત્ય સનાતન ઉજાગર જન જનમાં થાય, ઘર ઘરમાં થાય. સનાતન શાશ્વત ધર્મ ઘર ઘરમાં સ્થાપિત થાય એ માટેના પ્રયાસો કરી રહ્યું છે. વર્તમાનમાં અયોધ્યામાં 22 તારીખે ભવ્યતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રભુ શ્રી રામલલ્લા પોતાના નિજ મંદિરમાં સ્થાપિત થવાના હોય, સમગ્ર જગત જાગી રહ્યું છે, જનજનમાં જાગૃતિ આવી રહી છે, લોકો સ્વયંભૂ જાગૃત થઈ રહ્યા છે, સમગ્ર વિશ્વ જાણે રામમય બની રહ્યું છે અને સ્વયંભૂ લોકો પોતાના ઘરોને, પોતાના ગામડાઓને સાજ સજાવી રહ્યા છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો કે અયોધ્યા નગરીની અંદર ભગવાન શ્રી રામજીના તમામે તમામ અહીંયા જે પાત્ર છે એ પાત્ર બનાવવામાં આવ્યા છે. કેવી રીતે રામજી, લક્ષ્મણજી અને સીતાજી ને કેવળ પાર ઉતારી રહ્યા છે, નાવમાંથી જમના પાર ઉતારી રહ્યા છે, ગંગા પાર ઉતારી રહ્યા છે. દરેક માનવને, દરેક વ્યક્તિને ભવસાગર તરવા માટે એક પ્રયાસ કરવું જોઈએ કે એના જે 84ના ફંદ છે એ મુક્ત થઈ જાય 84ના ફંદમાંથી. તો અહીંયા અનેક પ્રકારના પ્રદર્શન માટે જે ભગવાનના પાત્ર છે અહીંયા બનાવીને મૂકવામાં આવ્યા છે અને પોતાના જીવન ધન્ય બનાવવા માટે અયોધ્યા નગરીની અંદર દેશ વિદેશથી લોકો આવીને પોતાને જીવન ધન્ય બનાવી રહ્યા છે. 500 વર્ષ પછી સંઘર્ષ કર્યા પછી ભગવાન શ્રી રામજીના જે આ મંદિર બન્યું છે, મંદિર બન્યા પછી જે આપણો દેશના વડાપ્રધાન છે, વડાપ્રધાનશ્રીને હસ્તે અહીંયા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે અમે એક સબૂત એવા બનશું, અમે એક એવા અહીંયા પોતાના જીવનને ધન્યતા અનુભવશું. એ રીતે આ 22 જાન્યુઆરીના રોજ જ્યારે ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે ત્યારે અમે અમારી જાતને ધન્ય બનાવશું અને તમામે તમામ ભારત દેશના જે લોકો છે અને જે દેશ વિદેશના લોકો છે એ દેશ વિદેશના લોકોને અમે અહીંયાથી અયોધ્યા નગરીથી બધાના જીવન દિવ્ય ને ભવ્ય બને એવું ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરું છું. અને રામ યુગ આવ્યા છે, રામ જેવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન એમને 500 વર્ષ સુધી તક સંઘર્ષ કરવું પડે. આ 500 વર્ષ સંઘર્ષ કર્યા પછી એમને જે અયોધ્યાની અંદર મંદિર બનાવવામાં આવ્યું, આ મંદિર બનાવીને
જે 22 જાન્યુઆરીના રોજ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીની હસ્તે ભગવાનને અહીંયા બિરાજમાન કરવામાં આવશે, તો ભગવાન શ્રી રામજી ગર્ભગૃહમાં પ્રવેશ કરીને આખા વિશ્વના અહીંયાથી જ સંચાલન કરશે એવા રાઘવેન્દ્ર સરકારને ચરણોમાં પ્રાર્થના કરીને હું તમામે તમામ દેશમાં શાંતિની એક એવી સ્થાપના થાય તો ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરું. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. સિયારામમય સંપૂર્ણ જગત બની ગયું છે, રામ હી પરમ સત્ય, અને આ સત્યને લોકો સ્વયંભૂ સ્વીકારી રહ્યા છે. ત્યારે ગામડા ગામડામાં પડેલા એ રામજી મંદિરો ફરી વખત જાગૃત થવાના છે, સનાતન સંસ્કૃતિ ઉજાગર થવાની છે. ત્યારે તમામ સાધુ સંતો મહંતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામદળ એક ચળવળ ચલાવી રહ્યું છે, અને એ ચળવળનો ભાગ છે કે લોકો કપોળ કલ્પિત પંથોથી, કપોળ કલ્પિત ભગવાનોથી, દંભી આડંબરી ધર્મગુરુઓથી દૂર થઈ અને સનાતનની મુખ્ય ધારા સાથે જોડાઈ જાય. યોગ્ય સમય છે, લોકો રામમય બની રહ્યા છે, જગત રામમય બની રહ્યું છે. ત્યારે તમામ એ રામજી મંદિરો પોતાની નૈતિક ફરજ બજાવે, લોકોને સત્યની સાથે જોડે. तमाम जितने भी नागरिक हैं, सब नागरिक बहुत भाग्यशाली हैं, और भाग्यशाली होने के साथ साथ में ये सबूत बता रहे हैं कि जो राम का नहीं वो किसी काम का नहीं, जो राम का वो हनुमान का, वही हमारे काम का. अयोध्या अयोध्या क्यों है, क्यों भारत की परंपरा में वेदों ने सप्तपुरियों में सबसे प्रथम अयोध्या की वंदना की है. ये भी नजदीक से उस आस्था को अगर लोग समझ पाएंगे तो उन्हें देखने और समझने का अवसर अयोध्या आकर के होगा. हां, इतना कह सकते हैं कि अब अयोध्या सचमुच अपने नाम के रूप उस प्रकार के दर्शन लोगों को देखने को मिलेंगे. अब अयोध्या में वहां की गलियों में गोलियां नहीं चलेंगे, बल्कि दीपोत्सव होंगे. अयोध्या अब कर्फ्यू के दौर से नहीं गुजरेगी, बल्कि राम नाम संकीर्तन के गूंज से गुंजायमान होगी. या इस नई अयोध्या में हर व्यक्ति को दिखाई देगा, और इस नई अयोध्या के इस कार्यक्रम में, इस नई अयोध्या को इस रूप में प्रस्तुत करने का श्रेय जिनके मार्गदर्शन और जिसकी प्रेरणा से हम सब करने में सफल हुए हैं, वह देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी हैं, जो पद पद पर इस कार्यक्रम के लिए स्वयं प्रत्यक्ष रूप से
अयोध्या पधारे भी और जिनका मार्गदर्शन समय समय पर इन सब कार्यों के लिए हमें प्राप्त होता रहा।